jadi begitu terus dia bayar swadaya bayar poin bayar kargo sendiri tidak ada semuanya. Poin bayar swadaya swadaya bayar poin untuk semua. Enak kargo sendiri tidak ada bija berhenti. Enak wibag F mah datang nomor E kapil usul. Wibag F nya jadi tidak ada kerja pas pun mana balik sama usi cerai. Malah datang nomor E mah khater nu operas berma. Enak khater na operas na kade je upah jadi tidak ada. ये उत्पादन करना आपने यहाँ आपने लिखे खाता नो वापस जेक करो करना एक्स बराबर अगर 15, 18, 20, 25, 35, 40 उत्पादन का टर्न वाई बराबर 85, 95, 105, 115, 120, 124 आपने ना अबे सौ प्रथम एक्स बार ने वाई बार ने गणना करी सौ प्रथम एन बराबर था से आठ जे जोड़ आपने लिखा है ए बराबर था x ની કિંમત શોધવા માટે x ની કિંમતોનો સરવાળો ભાગાકારમાં પૂર અવલોકન x ની કિંમતોનો સરવાળો 220/8 એટલે x ની કિંમત આવશે 27.5 y ની કિંમત શોધવા માટે y ની કિંમતનો સરવાળો ભાગ્યા 8 તો y ની કિંમતનો સરવાળો થાય છે 908/8 એટલે y ની કિંમત આવશે 113.5 અહીંયા x અને y બંનેની કિંમત અપૂર્ણાંકમાં આવતી હોવાથી આપણે જે ટૂંકી રીત કરી UV વાળી રીત એ રીતથી દાખલો અહીંયા ગણવાનો થશે तो सौ प्रथम यूनिक कीमत आपने दारी यू बराबर था x माइनस ए यहाँ ए आपने x मार के सौ थी ना नहीं कीमत दारी लिखे पंद्रह तमें आठ आठ लोग पंद्रह थी आठ तीस बच्चे ने कोई पन यहाँ जो कीमत तो आप ही चले अथवा एनर्स वाई कोई पन कीमत दारण करी दाखलो बने शराय जवाब सर को जाप से यहाँ यू बी ने यू स्क्वायर बी स्क्वायर अने यू बी ने कीमतों में फेरफार आवशे यहाँ नीचे ना सरवाड़ा में फेरफार आवशे पर लास्ट में जो आंसर आवशे ये आंसर सर खूब आवशे इनमें कोई टेंशन लेवान जरूर नहीं कोई पर कीमत दारण करी दाखलो बने शराय यहाँ सोती नानी कीमत दारवानो मतलब एटलो छे के यहाँ यू अने बी मां क्या माइनस की कीमत आवे नहीं જેની ગણતરી કરવામાં આપણને સરળ રહે અમુક ટાઈમે આ વસ્તુ કિંમત સૌથી નાની કિંમત ધરવાથી કિંમતો મોટી પણ મળી શકશે અને એના તમે વર્ક કરશો તો પણ મોટા આવશે પણ ગણતરીમાં સરળતા રહેશે તો અહીં આપણે x માં બાદ કરવા માટે 15 ધારેલા છે તો u બરાબર થશે x - a એ બરાબર 15 એટલે u બરાબર x - 15 તો u ની કિંમત શોધવા માટે x ની જે પણ કિંમતો આપેલી હોય એમાંથી દરેક કિંમતમાંથી 15 બાદ કરવાના તો 15માંથી 15 બાદ કરીએ એટલે 0 18 માંથી 15 બાદ કરી એટલે 3 20 માંથી 15 બાદ કરી એટલે 5 25 માંથી 15 બાદ કરી એટલે 10 29 માંથી 15 બાદ કરી એટલે 14 35 માંથી 15 બાદ કરી એટલે 20 40 માંથી 15 બાદ કરો એટલે 25 38 માંથી 15 બાદ કરશો એટલે 23 થશે અને u ની જે કિંમતો મળી એનો સરવાળો કરી એટલે સરવાળો આપણને જે 100 મળ્યો છે એને કહેવાય સિગ્મા p જે આપણે સૂત્રમાં ઉપયોગમાં લેવાનું થશે એ પ્રમાણે v ની કિંમત શોધવાની તો v માટે થાય y - v તો y ની જે કિંમતો આપી છે એમાં સૌથી નાની કિંમત હોય એ ધારીએ તો સૌથી નાની કિંમત 85 આપણે 85 ધાર્યા છે તો y ની દરેક કિંમત માટે 85 બાદ કરવાના તો v બરાબર 85 - 85 એટલે 0 3 માંથી 85 બાદ કરી એટલે 8 95 માંથી 85 બાદ કરીશું એટલે 10 105 માંથી 85 બાદ કરી એટલે 20 115 માંથી 85 બાદ કરશો એટલે 30 130 માંથી 85 બાદ કરો એટલે 45 140 માંથી 85 બાદ કરો એટલે 55 145 માંથી 85 બાદ કરશો એટલે 60 એનો સરવાળો કરવાનો સરવાળો થશે 228 આ પ્રમાણે કહેવાય સિગ્મા v હવે બંનેનો ગુણાકાર u અને v ની જે પણ કિંમતો મળી હોય એનો ગુણાકાર એટલે x અને y ની કિંમતની કોઈ જરૂર અહીંયા રહેતી નથી હવે પાછળની કિંમતો મહત્વની છે uv નો ગુણાકાર કરી u અને v ની જે કિંમતો મળી છે એટલે આપણને uv ની કિંમત મળી જશે તો 0 * 0 એટલે 0 8 * 3 એટલે 24 10 * 5 એટલે 50 20 * 10 એટલે 200 30 * 14 એટલે 420 45 * 20 એટલે 900 55 * 25 એટલે 1375 60 * 23 એટલે 1380 એનો સરવાળો કરીએ 4349 એ આપણા માટે કહેવાય સિગ્મા uv પછી આવશે કોલમ u સ્ક્વેર u સ્ક્વેર એટલે u ની જે પણ કિંમતો મળી હોય એનો વર્ગ કરી દેવાનો એટલે કે કિંમત તો 3 આપેલા તો 3 * 3 5 આપેલા તો 5 * 5 એ પ્રમાણે દરેક કિંમતનો વર્ગ શોધવાનો થશે તો 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 10 નો વર્ગ 100 14 નો વર્ગ 196 20 નો વર્ગ 400 25 નો વર્ગ 625 23 નો વર્ગ 529 એનો સરવાળો કરીએ એટલે એ જે કિંમત મળી એ કહેવાય સિગ્મા u સ્ક્વેર
દરેકની કિંમતોનો સરવાળો પર ધ્યાનો એટલે આપણને સિગ્મા યુ સ્ક્વેર મળી જાય. છેલ્લે વી સ્ક્વેર, તો વીની જે પણ કિંમત મળી છે એનો વર્ગ કરવાનો, તો ઝીરોનો વર્ગ ઝીરો, આઠનો વર્ગ ચોસઠ, દસનો વર્ગ સો, વીસનો વર્ગ ચારસો, ત્રીસનો વર્ગ નવસો, પિસ્તાલીસનો વર્ગ બે હજાર પચીસ, પંચાવનનો વર્ગ ત્રણ હજાર પચીસ અને સાઠનો વર્ગ ત્રણ હજાર છસો. એનો સરવાળો કરતાં જે પણ કિંમત આપણને મળી એ કહેવાય સિગ્મા વી સ્ક્વેર. તો છેલ્લી જે ત્રણ નંબર પાંચ કિંમતો કરીએ, પાંચ કિંમતો સૂત્રમાં મૂકી દે, અહીંયા સહસંબંધાંક આરનું સૂત્ર થશે આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ભાગાકારમાં પ્રથમ વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ કૌંસ બાર સ્ક્વેર ગુણાકારમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી કૌંસ બાર સ્ક્વેર. એનની કિંમત આઠ, સિગ્મા યુવીની કિંમત ચાર હજાર ત્રણસો ને ઓગણપચાસ, માઇનસ સિગ્મા યુની કિંમત સો, સિગ્મા વીની કિંમત બસો ને અઠ્યાવીસ. ભાગાકારમાં પ્રથમ વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર અને યુ સ્ક્વેરનો જે સરવાળો થયો હોય એ અઢારસો ચોર્યાસી, માઇનસ સિગ્મા યુ એટલે પ્રથમ કિંમત જે સો છે એનો વર્ગ કરવાનો. ગુણાકારમાં બીજા વર્ગમૂળમાં એન બરાબર આઠ, સિગ્મા યુ સ્ક્વેર બરાબર દસ, એકસો ચૌદ મૂકવાના, માઇનસ બસો અઠ્યાવીસનો વર્ગ. બાદ પહેલાં ગુણાકાર, સો ગુણ્યા બસો અઠ્યાવીસ એટલે બાવીસ હજાર આઠસો, અહીંયા અઢાર ચાર ચોર્યાસીનો ગુણાકાર આઠ સાથે કરે એટલે પંદર ઝીરો બોતેર, સોનો વર્ગ કરે એટલે દસ હજાર, દસ હજાર એકસો ને ચૌદ ગુણ્યા આઠ કરીએ એટલે એંસી હજાર નવસો ને બાર, માઇનસ બસો અઠ્યાવીસનો વર્ગ એકાવન નવસો ચોર્યાસી. બાદ બાકી કરીએ ચોત્રીસ હજાર સાતસો બાણુંમાંથી બાવીસ હજાર આઠસો બાર કરીએ એટલે અંશમાં વધશે અગિયાર હજાર નવસો ને બાણું. પ્રથમ વર્ગમાં બાદ બાકી કરતાં પંદર હજાર બોતેરમાંથી દસ હજાર બાર કરીએ એટલે પાંચ હજાર બોતેર, ગુણાકારમાં બીજા વર્ગમાં એંસી હજાર નવસો બારમાંથી એકાવન નવસો ચોર્યાસી બાદ કરીએ એટલે અઠ્યાવીસ હજાર નવસો ને અઠ્યાવીસ. બંને વર્ગમૂળનું ગુણાકાર કરીશું એટલે ચૌદ સડસઠ બાવીસ આઠસો સોળ જવાબ આપણને મળશે. એનું વર્ગમૂળ કરતાં બાર હજાર એકસો બાર પોઈન્ટ બાણું, અંશમાં અગિયાર નવસો બાણુંનો બાર હજાર એકસો બાર, બાર હજાર એકસો બાર પોઈન્ટ બાણું વધે ભાગાકાર કરતાં સહસંબંધાંક આરની કિંમત મળશે ઝીરો પોઈન્ટ નવ.